गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। चलो आज आपणे गणितनी स्वाध्याय पोथीमां धोरण 2 क्यां पहोंच्या हता? तो के आपणे भणता हता चेप्टर नंबर 14। चेप्टर नंबर 14 मां आपणे पहोंच्या हता पेज नंबर 170। चलो काढो बधाय जोईए 170 पेज नंबर, जेमां चालो गृह कार्य करीए। प्रश्न नंबर 1, चित्रना आधारे प्रश्नना जवाब लखो। जेम के पहलो प्रश्न शू है कि चित्र में कुल के पक्षी है? चलो चित्र में कुल के पक्षी है तो ये आप गणवा है। ऊपर थी चालू करिए गणवा। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26। કેટલા પક્ષીઓ છે? સોરી 25 થયા ને, આ તો કાઉન્ટ થઈ ગયું હતું એટલે 25 પક્ષીઓ થાય ને। તો ચિત્રમાં કુલ 25 પક્ષીઓ છે, બધાએ લખવાનું છે। ચિત્રમાં કુલ 25 પક્ષીઓ છે। ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ, બાજુનું પેજ જુઓ। કે પ્રશ્ન નંબર 2, એક તળાવમાંથી અને બાજુના તળાવ બાજુના ગામમાંથી એક તળાવમાંથી અને બાજુના ગામમાંથી નીચે દર્શાવ્યા મુજબનો પક્ષીઓ ઉડીને આવ્યા છે। આ બધા પક્ષીઓ છે એ એક તળાવમાંથી છે અને બાકીના બાજુના ગામમાંથી છે, બધા ઉડીને આવ્યા છે। હવે કુલ કેટલા પક્ષીઓ થયા? તો જો ગણો જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 કેટલા થયા? 16। તો જુઓ, એક તળાવમાંથી અને બાજુના ગામમાંથી નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડીને આવ્યા, તો હવે કુલ કેટલા પક્ષીઓ થયા? એટલે કેટલા પક્ષીઓ હતા? કુલ 25 પક્ષીઓ હતા અને એમાંથી એટલા પક્ષીઓ ઉડીને આવ્યા, કેટલા? 16। તો કેટલા થયા? તો આપણે કરવાનું 25 વત્તા 16 બરાબર કેટલા થશે? ચલો અહીંયા નાનો એવો દાખલો ગણો જોઈએ। 25 વત્તા 16, 6 ને 5, 11, 11નો 1 વધી પડી 1, 1ને 1, 2, 2ને 2, 4, તો 41 પક્ષીઓ થયા એટલે આપણો જવાબ આવશે 41। કુલ 41 પક્ષીઓ થયા, બરાબર। ચલો હવે એવી રીતના બીજા 3 નંબરનો પ્રશ્ન, કે એક સવારે નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડી ગયા, હવે કેટલા પક્ષીઓ બાકી રહ્યા? ચલો અહીંયા નીચે કેટલા પક્ષીઓ દર્શાવ્યા છે ને, બધા કેવા થયા? ઉડી ગયા। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 કેટલા થયા? 24। હવે 41માંથી 24 પક્ષીઓ ઉડી ગયા તો કેટલા વધ્યા? તો આપણે કાઉન્ટ કરીએ, 41 માઇનસ 24, ચલો 1માંથી 4 જશે નહીં, તો શું કરીશું? 10 કો લેશું, અહીંયા કેટલા લખશું? 3, અહીંયા 10, 10ને 1, 11, 11માંથી 4 જાય તો 1, 2, 3, 4 કેટલા વધ્યા હવે? 1, 2, 3, 4, 5, 6, 7 કેટલા વધ્યા? 7, 11માંથી 4 જાય તો 7, 3માંથી 2 જાય તો 1, એટલે ટોટલ પક્ષીઓ કેટલા વધશે? 17। ચલો પછી એની નીચે જુઓ, 4 નંબરનો પ્રશ્ન, બીજી સવારે નીચે દર્શાવ્યા મુજબના બીજા પક્ષીઓ ઉડી ગયા, હવે કેટલા પક્ષીઓ બાકી રહ્યા? ચલો હવે 17 પક્ષીઓ, તો એમાંથી પાછા એટલા પક્ષીઓ ઉડી ગયા તો કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 કેટલા પક્ષીઓ ઉડી ગયા? 16। તો હવે 17માંથી 16 તો ઉડી ગયા તો 1 જ વધે ને, તો આપણે લખવાનું કે 1 પક્ષી બાકી રહ્યું। ચલો નીચે જુઓ, દાખલા ગણો। હવે મીના પાસે 46 બંગડીઓ છે, કેટલી છે? 46। નીમા પાસે 64 બંગડીઓ છે, તો કોની પાસે વધારે બંગડીઓ છે, કેટલી? ચલો શું કરવાનું? બાદબાકી, જે મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા બાદ કરીશું તો જ આપણને
જવાબ મળશે. એટલે 64માંથી 46 બાદ કરીએ તો 4માંથી તો 6 જશે ને, એટલે અહીંયા 10 કો લેવો પડશે. કેટલા લખું? 5, અને અહીંયા 10, 10 ને 4 14, 14માંથી 6 જાય તો કેટલા વધે? ચલો ગણો જોઈએ. અહીંયા સુધીના 12 આવે ને, પછી 13, 14, 14માંથી કેટલા ગણવાના? 6, 1, 2, 3, 4, 5, 6 કાઢ્યા. હવે કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલા વધ્યા? 8. તો અહીંયા લખવાનું 8, અને 5માંથી 4 જાય તો કેટલા વધે? 1. બરાબર, આ રીતે આપણે દાખલો કરવાનો. પછી ખિસકોલીએ મગફળીના 27 દાણા ખાધા, સસલાએ મગફળીના 39 દાણા ખાધા, કોણે ઓછા દાણા ખાધા અને કેટલા? જુઓ, હવે જેમ અહીંયા દાખલો કર્યો એમ અહીંયા કરવાનો. વધારે 39 છે તો 39માંથી 27 બાદ કરવાના ને. 39માંથી 27 બાદ કરીએ એટલે 27 તો ઓછા જ કહેવાય ને, વધારે કયા કહેવાય? 39. તો 39 સસલાએ વધારે ખાધા કહેવાય ને. તો કેટલા વધારે ખાધા? તો 9માંથી 7 જાય તો કેટલા વધશે? 2, અને 3માંથી 2 જશે તો 1. એટલે 12 દાણા કોણે વધારે ખાધા, સોરી ઓછા ખાધા? તો કે ખિસકોલીએ ઓછા ખાધા. બરાબર, અને અહીંયા શું આવશે? તો કે 18 બંગડીઓ છે કેવી છે? વધારે છે. કોની કોની પાસે વધારે છે? નીમા પાસે. 18 વધારે નીમા પાસે છે. ચલો પછી નીચેનું 3 નંબરનો દાખલો. સુનિલભાઈ 50 વર્ષના છે, તેમની પુત્રીની ઉંમર 22 વર્ષની છે. સુનિલભાઈ તેમની પુત્રી કરતાં કેટલા વર્ષ મોટા છે? ચલો 50માંથી 22માં બાદ કરવાના, 0માંથી તો 2 જશે નહીં. બાદ 10 કો લેવાનો, 4 લખવાના, 10 લખવાના, 10માંથી 2 જાય તો કેટલા વધે? 8, અને 4માંથી 2 જાય તો 2. એટલે સુનિલભાઈ કેટલા વર્ષ? 28 વર્ષ તેની પુત્રી કરતા કેવા છે? મોટા છે. બરાબર, આ હતા આપણા દાખલા. ચલો હવે પાછળનું પેજ ફેરવો. જુઓ તેમાં શું છે? દાખલા ગણો અને જવાબ જોડો. દાખલા ગણવાના છે અને અહીંયા જવાબ છે જોડવાના છે. બરાબર, તો આપણે પહેલાં દાખલા ગણી નાખીએ. 4 માંથી 4 વત્તા 8 એટલે 12નો બગડો, વધી પડી 1. 1 ને 5 6, 6 ને 2 8 82. પછી 6માંથી 2 જાય તો 4, 9માંથી 1 જાય તો 8. પછી અહીંયા 5 વત્તા 2 7, 4 વત્તા 3 7. 0માંથી 6 જશે ને, 10 કો લેવાનો, 8 લખવાના, અહીંયા 10, 10 ને 1 11, 11માંથી 6 જાય તો કેટલા વધે? 1, 2, 3, 4, 5, 6 કેટલા વધ્યા? 5. 5, અને 8માંથી 1 જાય તો, સોરી 8માંથી 0 જાય તો, સોરી, આ દાખલો ખોટો છે, એક જ મિનિટ. અહીંયા લેવાનો 10 કો, અહીંયા આવશે 8, અહીંયા આવશે 10. અહીંયા આવશે 10, એટલે 10માંથી 6 જાય તો કેટલા વધે? 10માંથી 6 જશે તો વધશે 4, અને 8માંથી 1 જાય તો 7. પછી અહીંયા 4 વત્તા 0 વત્તા 1 એટલે 1, અને 4 વત્તા 3 એટલે 7, 8 માઇનસ 1 એટલે 7, 8માંથી 2 જાય તો 6. પછી 7 વત્તા 1 એટલે 8, 3 ને 3 6, 2 વત્તા 1 3, 6 વત્તા 2 એટલે 8, 2 માઇનસ 2 0, 9માંથી 1 જાય તો કેટલા વધશે? 9માંથી 1 જાય તો 8 એટલે 80.
છ વત્તા પાંચ અગિયાર, અગિયારનો એકડો વધી પડી એક, પાંચ છ સાત આઠ. નવમાંથી પાંચ જાય તો ચાર અને નવ આઠમાંથી બે જાય તો છ. ચલો હવે મેં અહીંયા કાઉન્ટ લખી દીધા છે, આપણે જોડવાના છે બરાબર. તો બ્યાસી, પહેલું બ્યાસી ક્યાં છે? તો અહીંયા આપણે એની સાથે જોડો. પછી ચોર્યાસી, ચોર્યાસી પણ અહીંયા છે તો એની સાથે બીજા નંબરનું. પછી ત્રીજા નંબર સત્યોતેર, બે સાત આડા સત્યોતેર. પછી ચુમ્મોતેર, સાતડે ચોગડે ચુમ્મોતેર તો પહેલું. પછી એકોતેર અહીંયા. પછી સડસઠ, છગડે સાતડે સડસઠ બીજા નંબરનું. પછી અડસઠ ચોથા નંબરનું. પછી ત્યાંશી, આઠડે તગડે ત્યાંશી. પછી એક એંશી, પછી એક્યાસી અને પછી છેલ્લે ચોસઠ. રેડી? આ રીતે દાખલા ગણવાના છે. તો આ જે જોડકું છે, બીજા નંબરનું જે જોડકું છે, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. એક કરાવ્યું છે, બાકીના તમારે હોમવર્કમાં, એ એક છે એ જ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો અહીંયા આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે, પૂરું થાય છે. બાકીનું પંદરમું ચેપ્ટર કેટલી ચોટલી છે એ આપણે આવતીકાલથી ચાલુ કરીશું. તો આ પેજ નંબર 172 પરનો જે બીજા નંબરનું જોડકું છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર? આવજો.